નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી। સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો કોઈ પણ કામ કરાવવા માટે લોકોને સરકારી બાબુઓને ચા પાણી એટલે કે લંચ માટે રૂપિયા આપવા પડે છે, ત્યારે પોતાના કામ નીકળતા હોય છે। જો કે આવા લાંચા અધિકારીઓ સામે નાગરિકો પણ જાગૃત થઈને એસીબીના સહારો લેતા હોય છે। આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે। જૂનાગઢના મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જમીન નામે કરવા માટે 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે। માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાની માલિકની જમીન ધંધાર્થી કારખાનું નાખવા તથા અન્ય કોમર્શિયલ ઉપયોગ અથવા વેચાણ કરવા સારું બિન ખેતી કરવાની હોવાથી ઓનલાઈન અરજીઓ કરી હતી, જે બાબતે આક્ષેપિતને રૂબરૂ મળ્યા હતા અને પોતે કરેલી અરજી બાબતે વાતચીત કરતા દર ચોરસ મીટર ₹30 નો વહીવટ કરવો પડશે તેમ આક્ષેપિતે જણાવ્યું અને જે ચોરસ મીટર ₹30 ના લેખે અંદાજિત 3,90,000 જેટલી મોટી રકમ લાંચ પેટે આપવાની થતી હતી। જે લાંચની રકમ ફરિયાદી પોતે આપવા માંગતો ન હોવાથી આક્ષેપિતની કચેરી ખાતે રૂબરૂમાં જઈને હેતુલક્ષી વાતચીત કરી રક્ષકના અંતે ₹3 લાખ રૂપિયાનો વહીવટ કરવો પડશે તેવી માંગણી કરી હતી। ફરિયાદીએ ₹1 લાખ આક્ષેપિત મકવાણાને આપવાનું અને બાકીના રૂપિયા કામ પતી ગયા પછી આપવાનો વાયદો કર્યો હતો। જે ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા આરોપીએ લાંચની રકમ 1 લાખ સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયા હતા। સુપરવિઝન અધિકારી બીએલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાઘેલાએ છટકું ખોટવતા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા હતા। લાંચ રશ્વત વિરોધી બ્યુરો ના નિયામક શ્રી દ્વારા અવારનવાર ગુજરાત રાજ્યની અંદર બનતા ભ્રષ્ટાચારના બનાવોને અટકાવવા સારું લોકજાગૃતિ ના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, જેની અંદર લાંચ રશ્વત વિરોધી બ્યુરો દ્વારા જે ટોલ ફ્રી નંબર 1064 ની અવારનવાર જાહેરાત કરવામાં આવે છે, જેના કારણે લોકોમાં જાગૃતિ આવે। આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા ટોલ ફ્રી નંબરની અંદર પોતાની ફરિયાદ રજૂઆત કરતા તેઓની ફરિયાદ સાંભળી અને પોતાને જમીન બિનખેતી કરવાની હોય, પોતાની 12,791 ચોરસ મીટર જમીનના અવેજમાં ચોરસ મીટર દીઠ નાયબ મામલતદાર શ્રી જેજી મકવાણા જમીન શાખા કલેક્ટર કચેરી જૂનાગઢ નાઓ દ્વારા ચોરસ મીટર દીઠ ₹30 ની લાંચની માંગણી કરવામાં આવેલ, આમ અંદાજિત 3,90,000 જેટલી માતબર રકમની લાંચની માંગણી કરવામાં આવેલ હોય, જે લાંચ ફરિયાદી પોતે આપવા માગતા ન હોય તેઓએ ટોલ ફ્રી નંબર 1064 પર એસીબીનો સંપર્ક કરી અમારી કચેરીએ આવી અને પોતાની ફરિયાદ અમારી સમક્ષ રજૂ કરેલ, જે ફરિયાદ આધારે આજરોજ કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે એક ટ્રેપનું આયોજન કરવામાં આવેલ। આ ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર શ્રી જેજી મકવાણા નાઓએ ફરિયાદી પાસેથી ₹1 લાખ રોકડા રંગે હાથ લઈ અને પોતે ઝડપાઈ ગયેલ છે અને તે બાબતે આગળની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ટ્રેપની પ્રક્રિયા દરમિયાન આ નાયબ મામલતદાર શ્રીના ટેબલની જે ઝડપી કરવામાં આવી તે સમયે તેમના ટેબલના ખાનામાંથી હાલની જે ટ્રેપ છે તેના 1 લાખ રૂપિયા ઉપરાંત બીજા 1.5 લાખ રૂપિયા પણ મળી આવેલ, જે બાબતે હાલમાં આક્ષેપિતની પૂછપરછ ચાલુમાં છે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ સહેલી દ્વારા જાયન્ટ્સ વીકને લઈને પ્રાંતિજ વૃદ્ધાશ્રમ ખાતે કેક કાપીને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પાણીપુરી ખવડાવવામાં આવી હતી। પ્રાંતિજ ખાતે કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ સહેલી દ્વારા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના અધિસ્થાપક નાના ચુડાસમાના જન્મદિવસને લઈને જાયન્ટ્સ વીક મનાવવામાં આવી રહ્યું છે, જેમાં પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ સહેલી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પ્રાંતિજ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ સહેલી દ્વારા પ્રાંતિજ ખાતે આવેલ તીર્થાગ્નન વિસામ વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધા સાથે મનાવવામાં આવ્યો હતો, જેમાં વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધો સાથે કેક કાપી ભજન કીર્તન ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો। તો જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ સહેલીના સભ્યો દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધાને પણ પાણીપુરી ખવડાવવામાં આવી હતી। તો વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ ચટાકેદાર પાણીપુરીનો ટેસ્ટ ગણાય અને લાંબા સમય સુધી પછી મળતા મન મૂકીને પાણીપુરી આરોગીને આનંદ માણ્યો હતો।
तो प्रांतिज जॉइंट्स ग्रुप ऑफ प्रांतिज सेलीना सभ्यों द्वारा जाते ज पानी पूरी पीरसीने खुशी पण व्यक्त करी हती। आ प्रसंगे प्रांतिज जॉइंट्स ग्रुप ऑफ प्रांतिज सेलीना प्रमुख पूर्व फेडरेशन ऑफिसर तेमज वृद्धाश्रम ना ट्रस्टी सहित सहेली मेंबर्स हाजर रहा था। जील रावल एनएस गुजरात न्यूज समग्र गुजरात नी अंदर कोरोनाए माथु उचक्यु छे त्यारे कोरोनाना नियंत्रणमां लेवा माटे अवनवा प्रयत्नो करवामां आवी रह्या छे। त्यारे जूना डिसा खाते आरोग्यनी टीम द्वारा ग्राम पंचायतने साथे राखी अने साधारण सभा बोलावामां आवी हती। ग्राम पंचायत द्वारा हालमां निर्णय करायो छे के स्वयंभू रीते गाम लोको सोशल डिस्टन्स मास्क सेनेटाइजर उपयोग करशे तो लॉकडाउननी जरूर नथी अने जो जूना डिसाना गाम लोको ग्राम पंचायती तेमज आरोग्यनी टीम साथे सहकार नहीं आपे तो फरीथी लॉकडाउन पण करवू पड़शे एवुं जूना डिसा गामना सरपंच द्वारा जणाववामां आव्युं हतुं। आरोग्य केन्द्रनी एक मीटिंग थई અને તેમાં આપણને ખૂબ સલાહ આપી ગામમાં કોરોનાનો કેર વધવા માંડ્યો છે એના માટે દરેકે સૂચના આપી છે અને આપણે લોકડાઉન આપવાનું હતું છતાં પણ એક સમજી અને લોકડાઉન આપતે આપ્યું નથી પણ બધા માસ્કનો ઉપયોગ કરે સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને ભીડભાડી જગ્યામાં ન જાય અને બધા પાળે સ્વયંભૂ પાળે તો જ આનો લોકડાઉનનો આ કોરોનાનો કેર ઓછો થશે માટે બધાને અપીલ છે કે બધા એમ સૌનો ઉપયોગ કરે અને ઘરે રહે। હવે આ જો દેખીએ અત્યારે કે અમે લોકડાઉન જેવું જ અમલ કરશું પણ છતાં નહીં થાય તો આગળ પંચાયત આગળના પગલાં ભરશે। ગામ લોકોને મીટિંગ ભરાણી આરોગ્ય કેન્દ્રના સ્ટાફના જે આરોગ્યના જે બેન છે સમીનાબેન સમજથી ઉપયોગ થયા હતા અને ગામજનોને રિક્વેસ્ટ કરવામાં આપણા ગામની અંદર સતત કેસ વધી રહ્યા છે માટે અહીંયા સાધારણ મીટિંગ કરવામાં આવી ડિસ્ટન્સ સાથે અને દરેકને સૂચના આપવામાં આવે છે એરિયા વાઇઝ દરેક સભ્યોને કે આપણા એરિયા એરિયા પોતાના માસ્ક પહેરવા સેનિટાઇઝર રાખવું એના માટે અહીંયા ઉપસ્થિત ગામજનો અને આવો નિર્ણય લેવામાં આવ્યો છે લોકો આમ છતાં નહીં માને તો એના કડક પગલાં પંચાયત લેશે। રાજુસી પુનડિયા અને ગુજરાત ન્યૂઝ ડીસા। દેશમાં કોરોનાના નવા કેસ રોજ બરોજ સરેરાશ 1.5 લાખ ઉમેરાઈ રહ્યા છે, જો કે ચિંતાનો આ વિષય બની ગયો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 86,508 દર્દીઓ ઉમેરાયા છે। આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 5,732,519 પર પહોંચ્યો છે। છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 9,66,382 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે, જ્યારે 46,74,988 દર્દીઓ સાજા થઈ ગયા છે। એક જ દિવસમાં કોરોનાએ 1,129 લોકોનો ભોગ લીધો છે। આ સાથે જ દેશમાં કોરોના વાયરસને કારણે થયેલા કુલ મૃત્યુનો આંકડો 91,149 પર પહોંચ્યો છે। દેશમાં 60 જિલ્લા એવા છે કે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે। પીએમ મોદીએ ગઈકાલે કોરોનાનો ભયંકર પ્રકોપ ઝેલી રહેલા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને કોરોનાને અટકાવવાના ઉપાયો પર ચર્ચા કરી। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 6,74,36,031 નમૂનાનું પરીક્ષણ કરાયું છે। 23મીના ગઈકાલના રોજ 11,56,569 નમૂનાનું પરીક્ષણ કરાયું। આમ દેશમાં કોરોના ટેસ્ટિંગનો પણ વધારો થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ। તો હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।